દીદી, શહેરમાં મારા મોટા ભાગના મિત્રો પાસે ઈમેલ અકાઉન્ટ્સ છે. હું પણ જિજ્ઞાસુ છું કે મારી પાસે પણ આવું એક અકાઉન્ટ હોય, શું હું પણ મારો ઈમેલ અકાઉન્ટ ખોલાવી શકું છું? ચોક્કસ રોહન, તું પણ વિવિધ ઈમેલ સેવાઓ મારફતે ઈમેલ અકાઉન્ટ ખોલાવી શકે છે. દીદી, પણ કેવી રીતે? હું ઈમેલ વિશે કશું પણ જાણતો નથી. ઓકે, ચાલો મને તમને બતાવવા દો કે ઈમેલ સેવાઓ મારફતે તમે કેવી રીતે એકાઉન્ટ ખોલાવી શકો છો. દીદી, અદ્ભુત. ઈમેલ અથવા ઇલેક્ટ્રોનિક મેલ ઇન્ટરનેટ ઉપર મેસેજીસને આપલે કરવાની પદ્ધતિ છે. ઈમેલમાં વિવિધ વિભાગો આવેલા છે, મેળવનારનું ખાનું, વિષયનું ખાનું અને સંદેશ વિસ્તાર. આ એપ્લિકેશન વાપરવા માટે તમારી પાસે ઈમેલ અકાઉન્ટ હોય તે જરૂરનું છે. ઘણી બધી વેબ આધારિત મફત ઈમેલ સેવાઓ જેવી કે જીમેલ, યાહુ અને હોટમેલ ઉપલબ્ધ છે. તમે તમારું પોતાનું ઈમેલ અકાઉન્ટ આમાંથી એક અથવા બધી જ વેબસાઇટ્સ પર ખોલાવી શકો છો. ચાલો ઈમેલ એકાઉન્ટ બનાવવા માટે પહેલા વેબ બ્રાઉઝર ખોલો. હવે એડ્રેસ બારમાં www.gmail.com ટાઈપ કરો. ત્યારબાદ ગો બટનને દબાવો અથવા એન્ટર દબાવો. ત્યારબાદ ક્રિએટ એન અકાઉન્ટ બટન ઉપર ક્લિક કરો. હવે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મ ભરો. ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપના બટનને ક્લિક કરો અને પછી કન્ટિન્યુ ટુ જીમેઇલ બટન ઉપર ક્લિક કરો. હવે તમે ઈમેલ એકાઉન્ટ વાપરી શકો છો. તમારા ઈમેલ એકાઉન્ટનો ઉપયોગ કરવા માટે તમારે પહેલા સાઇન ઇન થવાની જરૂર છે. આ માટે પહેલા જીમેઇલ હોમ પેજ ઉપર જાઓ અને તમારું યુઝરનેમ અને પાસવર્ડને સ્ક્રીનની જમણી બાજુએ દર્શાવેલ ખાનામાં ટાઈપ કરો. પછી નીચે આપેલા સાઇન ઇનને ક્લિક કરો. તમે હવે તમારા એકાઉન્ટ પેજને જોઈ શકો છો. પેજ ઉપર વિવિધ લિંક્સ ડિસ્પ્લે કરવામાં આવી છે, જેવી કે ઇનબોક્સ, સ્ટાર્ટ, ઇમ્પોર્ટન્ટ, સેન્ટ મેલ, ડ્રાફ્ટ્સ અને કમ્પોઝ. આ લિંકમાં સામેલ છે સંબંધિત ઈમેલ વિગતો. ઇનબોક્સમાં સામેલ છે તમારા આવેલા મેલ્સ. ઇનબોક્સ ઉપર ક્લિક કરવા દ્વારા તમે ઈમેલ્સનો ઉપયોગ કરી શકો છો કે જે તમે મેળવ્યા છે. તમે તમારા મિત્રો કે જે ઓનલાઈન છે તેમની સાથે વાતચીત પણ કરી શકો છો. જમણા વિભાગ ઉપર તમે જે કઈ ઈમેલ્સ મેળવ્યા છે તે બધા જ તમે જોઈ શકો છો અને તેના ઉપર ક્લિક કરવા દ્વારા તમે તેને જોવા માટે તે દરેકને ખોલી શકો છો. જો તમે ઈમેલના મોકલનારને જવાબ આપવા માંગો છો તો તમારે ઈમેલની જમણી તરફ આવેલા એરોને ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ રિપ્લાય બટનને ક્લિક કરો. ટુ ખાનામાં મેળવનારનું ઈમેલ આઈડી ભરાઈને રિપ્લાય બોક્સ ડિસ્પ્લે કરવામાં આવશે. મેસેજ ટેક્સ્ટ વિસ્તારમાં તમારો પ્રત્યુત્તર ટાઈપ કરો અને પછી સેન્ડ બટન જે મથાળે આવેલું છે તેને તમારો ઈમેલ મોકલવા માટે ક્લિક કરો. દીદી, હું મારા કોઈ પણ મિત્રને કેવી રીતે ઈમેલ મોકલી શકું છું? આ ખૂબ જ સરળ છે. માત્ર આ પગલાઓને અનુસર. પહેલા કમ્પોઝ બટનને ક્લિક કરો અને ન્યૂ મેસેજ વિન્ડો ડિસ્પ્લે કરવામાં આવશે. ત્યારબાદ જેને તમે ઈમેલ મોકલવા માંગો છો તે વ્યક્તિનું ઈમેલ આઈડી ટુ ફિલ્ડમાં ટાઈપ કરો. તમે ઘણા બધા વ્યક્તિઓને ઈમેલ મોકલી શકો છો. ટુ ફિલ્ડમાં તેમના ઈમેલ આઈડીને અલ્પવિરામ વાપરીને લખવા દ્વારા. હવે સબ્જેક્ટ ફિલ્ડમાં તમારા સંદેશનો વિષય ટાઈપ કરો. ત્યારબાદ તમારો સંદેશ મેસેજ વિસ્તારમાં ટાઈપ કરો. તમે સબ્જેક્ટ બોક્સની બરાબર નીચે એટેચ અ ફાઇલ લિંકને ક્લિક કરીને તમારા સંદેશ સાથે ડોક્યુમેન્ટ અથવા પિક્ચરને પણ એટેચ કરી શકો છો.
મેસેજ વિસ્તારના બરાબર મથાળે ફોર્મેટિંગ બટન્સ તમારા મેસેજને તમારી જરૂરિયાત મુજબ તમને ફોર્મેટ કરવા દે છે. અને ત્યારબાદ તમારો સંદેશ મોકલવા માટે સેન્ડ બટનને ક્લિક કરો. સફળતાપૂર્વક મોકલાવવામાં આવેલા બધા જ ઈમેલ્સ સેન્ટ મેલ ફોલ્ડરમાં સંગ્રહ કરવામાં આવે છે. તમારા કેટલાક અધૂરા ઈમેલ્સ ડ્રાફ્ટ્સ ફોલ્ડરમાં સંગ્રહ કરવામાં આવે છે. તમે આ ડ્રાફ્ટ્સને કોઈ પણ સમયે પૂરા કરી શકો છો અને તેને મોકલી શકો છો. નવો સંદેશ કમ્પોઝ કરવા પહેલા ન્યૂ ને અથવા કમ્પોઝ મેલ ને ક્લિક કરો. ત્યારબાદ ટુ બોક્સને ક્લિક કરો અને પછી જે વ્યક્તિને તમે તમારો સંદેશ મોકલવા માંગો છો તે વ્યક્તિનું ઈમેલ એડ્રેસ ટાઈપ કરો. જો તમે તમારા મેસેજની કોપી અન્ય વ્યક્તિને પણ મોકલવા માંગો છો તો તે વ્યક્તિનું ઈમેલ એડ્રેસ સીસી ખાનામાં ટાઈપ કરો. સીસી નો મતલબ છે કાર્બન કોપી. હવે સબ્જેક્ટ ખાનામાં તમારા સંદેશનું ટૂંકું મથાળું ટાઈપ કરો અને ત્યાર પછી સબ્જેક્ટ બોક્સની નીચે ખાલી જગ્યા ઉપર ક્લિક કરો. આ તે જગ્યા છે જ્યાં તમે તમારા સંદેશને ટાઈપ કરી શકો છો. દીદી, બધી જ માહિતીને માટે આભાર. હવે હું મારા મિત્રોમાંથી એકને પ્રત્યુત્તર આપવા માંગુ છું, તો શું? ઈમેલનો પ્રત્યુત્તર આપવા માટેના પગલાઓ આ છે. પહેલા મેસેજને સિલેક્ટ કરો, ત્યારબાદ રિપ્લાયને ક્લિક કરો. હવે તમને કમ્પોઝ પેજ ઉપર લઈ જવામાં આવશે. સેન્ડરનું ઈમેલ એડ્રેસ અને સબ્જેક્ટ પહેલેથી જ ભરી દેવાયું છે. હવે સબ્જેક્ટ બોક્સની નીચેની જગ્યામાં ક્લિક કરો, તમારો સંદેશ ટાઈપ કરો. જો તમે સંદેશને ડ્રાફ્ટ તરીકે સેવ કરવા માંગો છો તો સેવ ડ્રાફ્ટ અથવા સેવ નાવને ક્લિક કરો અને ત્યારબાદ તમારો સંદેશ મોકલવા માટે સેન્ડને ક્લિક કરો. તમે તમારા ઈમેલ મેસેજ સાથે પિક્ચર, ફાઇલ અથવા ડોક્યુમેન્ટને તેની સાથે એટેચ કરવા દ્વારા મોકલી શકો છો. પહેલા કમ્પોઝ પેજની નીચે એટેચ ફાઇલ્સ આઇકોન ઉપર ક્લિક કરો. એક નવી વિન્ડો ખુલશે જે તમને ફોલ્ડરમાંથી ફાઇલ સિલેક્ટ કરવા કહેશે જે તમે સેવ કરેલ છે. તેને બ્રાઉઝ કરો અને પછી જે ફાઇલને તમે એટેચ કરવા માંગો છો તેની ઉપર ક્લિક કરો. ત્યારબાદ વિન્ડો ઉપર ઓપનને ક્લિક કરો. જે ફાઇલ તમે એટેચ કરી છે તે સબ્જેક્ટ બોક્સના નીચે દેખાશે. ત્યારબાદ તમારા મેસેજને મોકલવા માટે સેન્ડને ક્લિક કરો. મેસેજ અથવા ઘણા બધા મેસેજીસને ડિલીટ કરવા માટે પહેલા ઇનબોક્સને ક્લિક કરો. ત્યારબાદ જેને તમે ડિલીટ કરવા માંગો છો તે મેસેજની બાજુમાં આપેલા એક બોક્સને ક્લિક કરો અને પછી પેજના મથાળે ડિલીટ આઇકોન ઉપર ક્લિક કરો. પહેલા તમારા ઈમેલ એકાઉન્ટની મોટે ભાગે જમણી તરફ આવેલ સાઇન આઉટ લિંકને શોધો અને ક્લિક કરો. તમને જેની પાસેથી ઈમેલ મળેલ છે તેને ઈમેલ મોકલવા માટે રિપ્લાય વિકલ્પને સિલેક્ટ કરો. તમે જે મેળવ્યા છે તે બધા જ મેલ્સમાં દર્શાવેલા બધા જ ઈમેલ આઈડીને ઈમેલ મોકલવા માટે રિપ્લાય ઓલ વિકલ્પને સિલેક્ટ કરો. જો તમે ચોક્કસ ઈમેલ ચોક્કસ વ્યક્તિને મોકલવા માંગો છો કે જેનું ઈમેલ આઈડી કોઈ પણ ખાનામાં એડ કરવામાં આવેલ નથી તો પછી તમે તે અથવા તેણીને ફોરવર્ડ બટન વાપરીને ઈમેલ ફોરવર્ડ કરી શકો છો. તમારે માત્ર તે વ્યક્તિના ઈમેલ આઈડીને ટાઈપ કરવાનું છે અને સેન્ડ ઉપર ક્લિક કરવાનું છે. હવે ચાલો હું તમને તમારા એકાઉન્ટમાં લોગિન થતા ઈમેલ કમ્પોઝ કરતા ફોટો અટેચ કરતા અને તેને તમારા કોઈ એક મિત્રને મોકલતા જોઉં. હા, મને તેને મારી જાતે જ કરવામાં રસ છે. સોપાન એક. જીમેલના હોમ પેજમાં તમારું ઈમેલ આઈડી અને પાસવર્ડ નાખો અને સાઇન ઇન પર ક્લિક કરો. સોપાન બે. કમ્પોઝ પર ક્લિક કરો.
મેસેજની એક નવી વિન્ડો ખુલશે. સોપાન 3 ટુ વિભાગમાં તમારા મિત્રનો ઈમેલ આઈડી ટાઈપ કરો. સોપાન 4 સબ્જેક્ટ વિભાગમાં તમારા મેસેજનો વિષય લખો. સોપાન 5 ચિત્ર છબી જોડવા માટે અટેચ ફાઇલ બટન પર ક્લિક કરો. સોપાન 6 એક નવી વિન્ડો દેખાશે, તેમાં ચિત્ર છબી પસંદ કરો અને ઓપન પર ક્લિક કરો. સોપાન 7 મેસેજ બોક્સમાં તમારો મેસેજ ટાઈપ કરો. સોપાન 8 ઈમેલ મોકલવા માટે સેન્ડ. ઘણી બધી રસપ્રદ રીતો છે કે જેના દ્વારા તમે ઇન્ટરનેટ વાપરી શકો છો. તેમાંની એક છે કે તમે વોઇસ મેલ્સ પણ મોકલી શકો છો અથવા ઇન્ટરનેટને મોબાઈલ ફોન તરીકે પણ વાપરી શકો છો. સાચું દીદી, અદ્ભુત, આ ખૂબ જ રોમાંચક છે. હા રોહન, એવી સેવાઓ છે કે જે ઇન્ટરનેટ ટેલિફોનિક સેવાઓને શક્ય બનાવે છે. શું તમે મને કૃપા કરીને તેમાંની કેટલીક વિશે કહી શકો છો? ચોક્કસ, ચાલો હવે આપણે આવી સેવાઓ વિશે ચર્ચા કરીએ. વોઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ એ ઇન્ટરનેટ ફોન સેવાઓ માટે વપરાતી ટેકનોલોજી છે. VOIP મારફતે VOIP સેવા પૂરી પાડનાર અને સ્ટાન્ડર્ડ કમ્પ્યુટર ઓડિયો સિસ્ટમ વાપરીને ઇન્ટરનેટ ઉપર કોલ્સ કરી શકાય છે. VOIP લાંબા અંતરના રહેવાજિક ટેલિફોનિક કોલ્સ કરતા થોડા ખર્ચમાં સેવા આપે છે. VOIPનું અગત્યનું ઉદાહરણ છે સ્કાઇપ. સ્કાઇપ વાપરવું. ચાલો આપણે શીખીએ કે સ્કાઇપને કેવી રીતે ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી શકાય. સ્કાઇપ એ વાતચીતનું સાધન છે જે તમને મફતમાં દુનિયાના કોઈ પણ ભાગમાં કોઈને પણ ઇન્ટરનેટ મારફતે વાત કરવા દે છે. તમે તમારા કમ્પ્યુટર અથવા લેપટોપ દ્વારા અન્ય સ્કાઇપ વાપરનારને મફતમાં કોલ કરી શકો છો અને લેન્ડલાઇન અથવા મોબાઈલ ફોન માટે ફી આપીને કોલ કરી શકો છો. સ્કાઇપના ફીચર્સ છે જેવા કે ત્વરિત મેસેજ કરવા, ફાઇલ ટ્રાન્સફર, વોઇસ કોલ્સ અને વિડીયો કોલ્સ. સ્કાઇપ વાપરવું, ડાઉનલોડ કરવું અને ઇન્સ્ટોલ કરવું. પહેલા સ્ટાર્ટ બટનને ક્લિક કરો અને ત્યારબાદ ઇન્ટરનેટ એક્સપ્લોરરને ક્લિક કરો. એક વખત ઇન્ટરનેટ એક્સપ્લોરર ખુલે છે ત્યારબાદ www.skype.com એડ્રેસ બારમાં ટાઈપ કરો. હવે ગો બટનને ક્લિક કરો અથવા એન્ટર દબાવો. સ્કાઇપ હોમ પેજ હવે ખુલ્લું છે. ત્યારબાદ ડાઉનલોડ લિંકને ક્લિક કરો. કમ્પ્યુટર ડિવાઇસ વિભાગમાં બાય ડિફોલ્ટ સિલેક્ટ થયેલું છે. ત્યારબાદ ગેટ સ્કાઇપ ફોર વિન્ડોઝ ડેસ્કટોપ બટનને ક્લિક કરો. સ્કાઇપ સેટઅપ .exe નું ખુલવું દેખાશે. હવે સેવ બટનને ક્લિક કરો અને ફાઇલને તમારા કમ્પ્યુટર ઉપર યોગ્ય સ્થાને સેવ કરો. એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવા માટે જ્યાં સેટઅપ ફાઇલ સેવ કરવામાં આવેલ છે ત્યાં જાઓ અને પછી સ્કાઇપ સેટઅપ .exe ફાઇલને ડબલ ક્લિક કરો. ઓપન ફાઇલ સિક્યોરિટી ચેતવણી દેખાશે. ત્યારબાદ ઇન્સ્ટોલેશનને શરૂ કરવા માટે રન બટનને ક્લિક કરો. હવે ભાષા ડ્રોપ ડાઉન મેન્યુમાં અંગ્રેજી પસંદ કરો અને પછી આઈ એગ્રી નેક્સ્ટ બટનને ક્લિક કરો. ત્યારબાદ કન્ટિન્યુ બટનને ક્લિક કરો. સ્કાઇપ ઇન્સ્ટોલેશન શરૂ થશે. ઇન્સ્ટોલેશન પૂરું થાય તેની રાહ જુઓ. એક વખત ઇન્સ્ટોલેશન પૂરું થઈ જાય ત્યાર પછી ક્રિએટ એન એકાઉન્ટ બટનને ક્લિક કરો. સાઇન અપ વેબ પેજ દેખાશે. હવે જરૂરી વિગતો સાથે રજિસ્ટ્રેશન ફોર્મ ભરો. ત્યારબાદ ખાનામાં દર્શાવાતા સલામતી શબ્દોને એન્ટર કરો અને પછી આઈ એગ્રી કન્ટિન્યુ બટનને ક્લિક કરો. તમારું સ્કાઇપ એકાઉન્ટ બની જશે. હવે હું તને સ્કાઇપ વાપરીને કોન્ટેક્ટ સાથે કેવી રીતે આંતરવ્યવહાર કરવો તે શીખવીશ.
હા, કૃપા કરીને કરો. આ બધું જ ખૂબ રસપ્રદ છે. સ્કાઈપ શરૂ કરવા માટે તમારું સ્કાઈપ નામ અને પાસવર્ડ એન્ટર કરો અને ત્યારબાદ સાઇન મી ઇન બટનને ક્લિક કરો. હવે તમારે સ્કાઈપ ઉપર કોન્ટેક્ટ્સને એડ કરવાની જરૂર છે. કોન્ટેક્ટ્સ મેનુને ક્લિક કરો, એક કોન્ટેક્ટ્સને સિલેક્ટ કરો અને પછી સ્કાઈપ ડિરેક્ટરીને સર્ચ કરો. તમે જે વ્યક્તિની વિગતો એડ કરવા માંગો છો તે પૂરી પાડો. તે મેઇલ, ફોન નંબર, નામ અને સ્કાઈપ નામની વિગતો માટે પૂછશે. કોન્ટેક્ટની સર્ચ કરો અને પછી કોન્ટેક્ટને એડ કરવા માટે એડ બટન દબાવો. કોન્ટેક્ટ રિક્વેસ્ટ બોક્સ દેખાશે. સેન્ડ રિક્વેસ્ટ બટનને ક્લિક કરો. જ્યારે વ્યક્તિ તમારી વિનંતીને સ્વીકારે છે તે અથવા તેણીનું નામ તમારા કોન્ટેક્ટ યાદીમાં દેખાશે. તમારા જે કોન્ટેક્ટ્સ ઓનલાઇન છે તેમને સિલેક્ટ કરવા દ્વારા તમે તમારા કોન્ટેક્ટ સાથે આંતરવ્યવહાર કરી શકો છો. તમારા કોન્ટેક્ટ નામની બાજુમાં લીલો ચેક માર્ક દેખાય છે. તે બતાવે છે કે કોન્ટેક્ટ ઓનલાઇન છે. કોન્ટેક્ટ્સ ટેબ ઉપર ક્લિક કરો. તમે જે વ્યક્તિ સાથે વાત કરવા માંગો છો તે વ્યક્તિના નામ ઉપર ક્લિક કરો. વ્યક્તિના નામ સહિત ચેટ વિન્ડો દેખાશે. ચેટ બોક્સમાં તમારું કર્સર મૂકો અને તમારો સંદેશ ટાઈપ કરવાનું શરૂ કરો. મેસેજને સેન્ડ કરવા માટે સેન્ડ અથવા એન્ટરને દબાવો. વોઇસ કોલ માટે કોલ બટનને ક્લિક કરો. જો કોન્ટેક્ટ્સ તમારા કોલને સ્વીકારે છે તો તમે તે અથવા તેણી સાથે વાત કરી શકો છો. કોલ પૂરો કરવા માટે એન્ડ કોલ બટનને ક્લિક કરો. જો તમારા કમ્પ્યુટર ઉપર વેબ કેમેરા ઇન્સ્ટોલ કરેલ છે તો પછી તમે વિડીયો કોલ કરી શકો છો. વિડીયો કોલ શરૂ કરવા માટે વિડીયો કોલ બટન ઉપર ક્લિક કરો. તમે કોન્ટેક્ટ્સને સિલેક્ટ કરવા દ્વારા ફાઇલ્સને કોન્ટેક્ટ સાથે શેર પણ કરી શકો છો. કોન્વર્સેશન બટનને સિલેક્ટ કરો, સેન્ડને, અને પછી ફાઇલ બટનને સિલેક્ટ કરો. બ્રાઉઝ કરો અને તમે જે ફાઇલને સેન્ડ કરવા માંગો છો તેને સિલેક્ટ કરો અને પછી ઓપનને ક્લિક કરો. તમારા કોન્ટેક્ટ્સ પણ તમને કોઈ પણ ફાઇલ મોકલી શકે છે અને તે કોન્ટેક્ટ્સ લિસ્ટની નોટિફિકેશન વિન્ડોમાં નારંગી ચેક માર્ક તરીકે આવી જશે. તમે સેવ એઝ બટનને ક્લિક કરવા દ્વારા ફાઇલને મેળવી શકો છો. ત્યારબાદ તમે જ્યાં ફાઇલને સેવ કરવા માંગો છો તે લોકેશનને પસંદ કરો અને પછી સેવ બટનને ક્લિક કરો. ફાઇલને ખોલવા માટે ઓપન ફાઇલને ક્લિક કરો અથવા શો ઇન ફોલ્ડરને ક્લિક કરો. એક વખત તમે સ્કાઈપ વાપરવાનું કામ પૂરું કર્યું ત્યારબાદ સ્કાઈપને ક્લિક કરો અને પછી સાઇન આઉટ બટનને સિલેક્ટ કરો. તમે હવે તમારા સ્કાઈપ એકાઉન્ટમાંથી સાઇન આઉટ થઈ ગયા છો. હવે મારે તમને તમારી જાતે જ સ્કાઈપ વાપરતા જોવા છે. ચોક્કસ. સોપાન એક, સ્કાઈપ શરૂ કરો. સોપાન બે, તમારું સ્કાઈપ નામ અને પાસવર્ડ નાખો અને સાઇન ઇન પર ક્લિક કરો. સોપાન ત્રણ, કોન્ટેક્ટ ટેબ પર ક્લિક કરો અને તમે જેની સાથે ચેટ કરવા માંગો છો તે મિત્રનું નામ સિલેક્ટ કરો. સોપાન ચાર, વાતચીત વ્યવહાર શરૂ કરવા માટે કોલ અથવા વિડિયો બટન પર ક્લિક કરો. હું તમને બીજી એક આવી સેવા બતાવવા માંગુ છું કે જે આવાજ હેતુ માટે વાપરવામાં આવે છે. તેને હેંગ આઉટ કહેવામાં આવે છે. હેંગ આઉટ? હા, હેંગ આઉટ. તે ગૂગલ દ્વારા ડેવલપ કરવામાં આવેલ ત્વરિત મેસેજ મોકલવું અને વિડીયો ચેટ પ્લેટફોર્મ છે. તે ગૂગલની ત્રણ મેસેજિંગ પ્રોડક્ટ્સની સંયુક્ત આવૃત્તિ છે, જેના નામ છે ટોક, ગૂગલ પ્લસ, ગૂગલ પ્લસ મેસેન્જર અને હેંગ આઉટ. હેંગ આઉટ વાપરનારને બે અથવા બેથી વધુ વાપરનારાઓને વાતચીત ચાલુ રાખવા દે છે. હેંગ આઉટ એપ્લિકેશનમાં ઘણા બધા ફીચર્સ છે. હેંગ આઉટ વાપરવાનું ચાલુ કરવા માટે આ પગલાઓને અનુસરો. પહેલા
હેંગ આઉટ ને શરૂ કરવું, ગૂગલ પ્લસ માં સાઇન ઇન થાવ. ગૂગલ પ્લસ એ સોશિયલ નેટવર્કિંગ સાઇટ છે કે જે ગૂગલ એકાઉન્ટ હોલ્ડર્સ માટે બનાવવામાં આવી છે. હવે હેંગ આઉટ ફ્રેમ મેળવો. હેંગ આઉટ ગૂગલ પ્લસ પેજની જમણી બાજુ દર્શાવેલ છે. ત્યારબાદ નવું હેંગ આઉટ બનાવો. હેંગ આઉટ યાદીના મથાળે ન્યૂ હેંગ આઉટ ખાનાને ક્લિક કરો. આ યાદી તે તમારા કોન્ટેક્ટ અને ગૂગલ પ્લસ વર્તુળની યાદીમાં ફેરવશે. જેમને તમે હેંગ આઉટમાં એડ કરવા માંગો છો તે લોકોના નામ પછીના બોક્સને ચેક કરો. તમે નામ, ઈમેલ એડ્રેસ અથવા સર્ચ બોક્સ ઉપર ફોન નંબરને ટાઈપ કરવા દ્વારા લોકો અને સર્કલ્સ માટે પણ સર્ચ કરી શકો છો. હવે ગૂગલ પ્લસ હેંગઆઉટમાં ચેટિંગ શરૂ કરો. ચેટિંગ શરૂ કરવા માટે તમે જેની સાથે ચેટ કરવા માંગો છો તે વ્યક્તિના નામ ઉપર ક્લિક કરો. નીચે બતાવ્યા મુજબ નાની વિન્ડો દેખાશે. સેન્ડ અ મેસેજ બોક્સમાં ટેક્સ્ટને ટાઈપ કરો અને પછી એન્ટરને દબાવો. જો તમે તમારી વાતચીતમાં ઇમોજીને એડ કરવા માંગો છો તો પછી ચેટ ફિલ્ડની ડાબી બાજુ ઉપરના સ્માઇલી ફેસને ક્લિક કરો અથવા ટપારો. ઇમોશિકોન્સ અને ઇમોજીની યાદી કે જે તમે વાપરી શકો છો તે ખુલશે. તેઓ કેટેગરીઝમાં વેચાયેલા છે, જેને તમે સ્ક્રીનના મથાળે આવેલા આઇકોનને સિલેક્ટ કરીને નેવિગેટ થઈ શકો છો. તમારા ચેટ ફિલ્ડની જમણી બાજુએ આવેલા કેમેરા આઇકોનને ક્લિક કરવા દ્વારા તમે તમારા હેંગઆઉટમાં ઇમેજીસને એડ કરી શકો છો. તેનાથી સિલેક્ટ અ ફોટો ફ્રોમ યોર કમ્પ્યુટર અથવા મોબાઈલ સાધન ઉપર વિકલ્પ મેન્યુ ખુલશે. તમે ફોટો લેવા માટે અને તેને શેર કરવા માટે તમારો વેબ કેમ અથવા ફોનનો કેમેરા વાપરી શકો છો અથવા તમે અન્ય સ્ત્રોતો પરથી ફોટોઝને એડ કરી શકો છો, જેવી કે તમારા કમ્પ્યુટરની અથવા ફોનની મેમરી. ચેટને વિડીયો ચેટમાં ફેરવવા માટે ચેટ બોક્સના મથાળામાં વિડીયો કેમેરા બટનને ક્લિક કરો. અન્ય વ્યક્તિ નોટિફિકેશન મેળવશે કે તમે વિડીયો ચેટ શરૂ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છો. તમે વિડીયો ચેટ કમ્પ્યુટર અને મોબાઈલ સાધન બંને ઉપર કરી શકો છો. જો તમે તમારું ચેટ સેટિંગ એડજસ્ટ કરવા માંગો છો તો પછી તમારું આર્ચીવ સેટિંગ પસંદ કરવા માટે ચેટ વિન્ડોના ગેર આઇકોનને ક્લિક કરો. તમે જેની સાથે ચેટ કરી રહ્યા છો તેને તમે બ્લોક પણ કરી શકો છો. મોબાઈલ સાધન વાપરી રહ્યા છો તો મેનુ બટનને દબાવો અને મેનુમાં જે વિકલ્પ દેખાશે તેને સિલેક્ટ કરો. ચેટ વિન્ડોની ડાબી ખૂણાના મથાળા ઉપરના ગ્રુપ હેંગઆઉટ બટનને ક્લિક કરવા દ્વારા તમે જૂથમાં પણ હેંગઆઉટ થઈ શકો છો. જે જૂથમાં તમે હેંગઆઉટ થવા માંગો છો તે બનાવવા માટે ચેકબોક્સને ક્લિક કરો. ભવિષ્યમાં કોઈ પણ સમયે જોવા માટે તમે યુટ્યુબ ઉપર ચેટને સેવ પણ કરી શકો છો. શું આ રસપ્રદ નથી? ચાલો હવે આ સંબંધિત પ્રવૃત્તિમાં ભાગ લઈએ. રોહન, દુનિયામાં આજકાલ ઘણા લોકો ફેસબુક અથવા અન્ય આવી સોશિયલ મીડિયા સેવાઓનો ઉપયોગ એકબીજા સાથે વાતચીત કરવા માટે કરી રહ્યા છે. દીદી, ફેસબુક અને સોશિયલ મીડિયા સેવાઓ શું છે? મને સમજ પડતી નથી. ઓ, ચિંતા ના કરીશ, હું તને તેમના વિશે કહીશ. સોશિયલ મીડિયાનો અર્થ છે ઇન્ટરનેટ નેટવર્ક મારફતે લોકોમાં આંતરવ્યવહારનું સાધન કે જેમાં તેઓ માહિતીનું સર્જન કરે છે, શેર કરે છે અને આદાન પ્રદાન કરે છે. સોશિયલ મીડિયા તે ઓનલાઇન સંદેશ વ્યવહારની ચેનલ્સનું ઓફલાઇન કલેક્શન છે, જે સમાજ આધારિત ઇનપુટમ આંતરવ્યવહાર, કન્ટેન્ટ શેરિંગ અને જોડાણને સમર્પિત છે. સોશિયલ મીડિયા એપ્લિકેશન્સના ઉદાહરણો છે ફેસબુક, બ્લોગ્સ, ટ્વિટર અને લિંક્ડઇન. વિભિન્ન પ્રકારના સોશિયલ મીડિયા છે, ચાલો આપણે તેના વિશે વધુ શીખીએ. સોશિયલ મીડિયા સાધનોના પ્રકારો છે ઓનલાઇન ચેટિંગ, બ્લોગ, સોશિયલ નેટવર્કિંગ.
ઓનલાઇન ચેટ ઇન્ટરનેટ ઉપર કોઈ પણ પ્રકારના સંદેશ વ્યવહારોનો ઉલ્લેખ કરે છે, જે મોકલનારથી મેળવનાર સુધી ટેક્સ્ટ મેસેજના ટ્રાન્સમિશનનો ખરો સમય પ્રદાન કરે છે. ઓનલાઇન ચેટ પોઈન્ટ ટુ પોઈન્ટ કમ્યુનિકેશન્સ કરે છે, તેમજ એક મોકલનારથી ઘણા બધા મેળવનારાઓ સુધી અને અવાજ અને વિડીયો વાતચીતનો ઘણો બધો સંદેશ વ્યવહાર કરે છે. ઉદાહરણ છે યાહુ મેસેન્જર અને જી ટોક. બ્લોગ તે ઓનલાઇન જર્નલ છે જેને વ્યક્તિગત જૂથ સંસ્થા દ્વારા મૂકવામાં આવે છે. બ્લોગ્સનો ઉપયોગ તમારા વિષયની માહિતીને ઇન્ટરનેટ ઉપર વેચવા માટે, તાજેતરમાં બનેલી ઘટનાઓ અથવા ડેવલપમેન્ટના સમાચાર શેર કરવા માટે અને રસપ્રદ ચર્ચાઓ અને ડિબેટ્સને તેમના વિશે લખવા દ્વારા શેર કરવા માટે થાય છે. બ્લોગ્સના ઉદાહરણો છે બ્લોગર અને વર્ડપ્રેસ. સોશિયલ નેટવર્કિંગ એ લોકો કે જેઓ તેમના રસ, પ્રવૃત્તિઓ, બેકગ્રાઉન્ડ અથવા વાસ્તવિક જીવન જોડાણોને શેર કરે છે, તેઓમાં સોશિયલ નેટવર્કિંગ અથવા સોશિયલ સંબંધો બાંધવા માટેનું પ્લેટફોર્મ છે. ફેસબુક, ટ્વિટર અને લિંક્ડઇન. ફેસબુક હાલમાં સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા સેવા છે. ચાલો મારે તમને બતાવવું છે કે આ સેવાઓનો ઉપયોગ કેવી રીતે થઈ શકે. ચોક્કસ દીદી, મને પણ ફેસબુકમાં ઘણો જ રસ છે. ફેસબુક વાપરવાના પગલાઓ આ છે. પહેલા વેબ બ્રાઉઝર ખોલો, ત્યારબાદ એડ્રેસ બારમાં www.facebook.com ને ટાઈપ કરો અને ગો બટનને ક્લિક કરો અથવા એન્ટર દબાવો. સાઇન અપમાં ખાનાઓમાં રજીસ્ટ્રેશન વિગતો ભરો અને પછી સાઇન અપ બટનને ક્લિક કરો. તેનાથી તમે રજીસ્ટ્રેશન પૂરું કરવા માટે ત્રણ પગલાની પ્રક્રિયામાં જશો. હવે કોન્ટેક્ટ્સને એડ કરવા માટે ફાઇન્ડ ફ્રેન્ડ્સ બટનને ક્લિક કરો. આ તબક્કે આ પ્રક્રિયાને તમે છોડી દઈ શકો છો. હવે પ્રોફાઇલ ઇન્ફોર્મેશન પેજને ભરો. તમે આ પ્રક્રિયાને પણ છોડી દઈ શકો છો. તમારા કમ્પ્યુટરમાં મોજૂદ ફોટોગ્રાફ અપલોડ કરવા દ્વારા તમે તમારું પ્રોફાઇલ પિક્ચર પણ સેટ કરી શકો છો. ત્યારબાદ સેવ એન્ડ કન્ટિન્યુ બટનને ક્લિક કરો અને તમારું ફેસબુક એકાઉન્ટ બનાવો. ફાઇન્ડ પીપલ યુ નો વિભાગમાં તમે લોકોના નામ અને ઇમેઇલ ટાઇપ કરવા દ્વારા તમે તેઓને એડ કરી શકો છો. તમે તમારું સ્ટેટસ ફેસબુક ઉપર અપલોડ કરી શકો છો. તે કરવા માટે સ્ટેટસ બટનને ક્લિક કરો અને પછી તમારું સ્ટેટસ ટાઇપ કરો અને પછી પોસ્ટ બટનને ક્લિક કરો. ટાઇમલાઇન ટેબમાં તમે તમારા કાર્યસ્થળ, શહેર, શાળા અને તમારા સંબંધના સ્ટેટસ વિશે સ્પષ્ટીકરણ કરી શકો છો. ટાઇમલાઇન બારમાં પણ સર્ચ બોક્સ આવેલા છે, જ્યાં તમે તમારા મિત્રને તેનું નામ ટાઇપ કરવા દ્વારા સર્ચ કરી શકો છો અને પછી તેની પ્રોફાઇલની મુલાકાત લઈ શકો છો. તેને અથવા તેણીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા માટે એડ ફ્રેન્ડ બટનને ક્લિક કરો. તમારે જેવું ફેસબુક કામ પતી જાય ત્યારે તમે ફેસબુક બાર ઉપર સેટિંગ આઇકોનને ક્લિક કરવા દ્વારા સાઇન આઉટ થઈ શકો છો અને પછી લોગ આઉટ વિકલ્પને ક્લિક કરો. હવે તમારી પાસે ફેસબુક એકાઉન્ટ છે. જ્યારે તમે ફરીથી મુલાકાત લો ત્યારે તમારા ઇમેઇલ અથવા ફોન નંબર વાપરીને સાઇન ઇન થાઓ અને પછી તમારો પાસવર્ડ ટાઇપ કરો. ફેસબુક એકાઉન્ટ હોવાને લીધે તમે મેસેજ પોસ્ટ કરી શકો છો, જેને તમારા મિત્રો જોઈ શકે છે. સ્ટેટસ મેસેજ પોસ્ટ કરવા માટે અપડેટ સ્ટેટસ હેઠળ ખાલી ખાના ઉપર ક્લિક કરો અને તમારા સંદેશને ટાઇપ કરો. પછી નીચે પોસ્ટ બટનને ક્લિક કરો. પોસ્ટ અથવા ફોટો અથવા કોઈ પણ વિગત માટે ટીકા કરવા માટે મેસેજની નીચેની કમેન્ટ લિંકને ક્લિક કરો. ટેક્સ્ટ બોક્સ દેખાશે. ખાના ઉપર તમારી કમેન્ટ ટાઇપ કરો અને એન્ટર દબાવો. ફેસબુક બાર તમારા મિત્ર દ્વારા ફ્રેન્ડ રિક્વેસ્ટ, મેસેજીસ અને તાજેતરની પ્રવૃત્તિઓ સંબંધી કહે છે. આપેલ ફિગર તેને હાઇલાઇટ કરે છે. ફેસબુક એ ઘણા વ્યાપારને તેમના ગ્રાહકો સાથેની આંતરક્રિયાની રીતે બદલી રહી છે અને તેમની કંપનીને પ્રમોટ કરે છે. મોટી બ્રાન્ડ્સ અને નાના સ્ટોર્સ તેમના સમાજમાં નવા ગ્રાહકોને પહોંચવા માટે ફેસબુક પોટેન્શિયલ સફળતાપૂર્વક વાપરી રહ્યા છે.
વ્યાપારને ફેલાવવા માટે ફેસબુક વાપરવાની રીતોમાંથી એક રીત છે વ્યાપાર માટે પેજ બનાવવું. સ્ત્રોત એ મફત હોવાથી તમે સાઇટના પૂરેપૂરા પોટેન્શિયલનો ઉપયોગ કરી શકો છો. તમારા વ્યાપાર માટે પ્રોફાઇલ બનાવવા માટે હોમ પેજના નીચે આપેલ ક્રિએટ અ હોમ પેજને ક્લિક કરો. લોકલ બિઝનેસ અથવા પ્લેસને ક્લિક કરો. ડ્રોપડાઉન ખાનામાં યાદી આપેલ વિકલ્પોમાંથી કેટેગરી સિલેક્ટ કરો અને ફોર્મની વિગતો જેવી કે સરનામું, શહેર અને કોન્ટેક્ટ નંબરને ભરો. ત્યારબાદ ગેટ સ્ટાર્ટેડ બટન ઉપર ક્લિક કરો. ત્યાર પછીની વિન્ડોમાં તમારે તમારા વેપારની બધી જ વિગતો ભરવાની જરૂર છે. તમે જે વેપારને ફેલાવી રહ્યા છો તે વિશે તમારે કેટલીક પાયાની વિગતો પૂરી પાડવાની હોય છે. તમારા પેજ ઉપર પ્રોફાઇલ પિક્ચર એડ કરવા માટે તમારા કમ્પ્યુટર ઉપર ઉપલબ્ધ ફાઇલને અપલોડ કરો અથવા તમારી વેબસાઇટ પરથી ઇમ્પોર્ટ કરો. તમે આ પેજને તમારા ફેવરિટ યાદીમાં મૂકી શકો છો. તમે તમારા બિઝનેસ પેજ ઉપર પેમેન્ટ મોડ એડ કરવા દ્વારા વધુ લોકોને પહોંચી શકો છો. તમે કોઈ પણ પેમેન્ટ મેથડ એડ કરવા માંગતા નથી તો તમે આ પગલાંને છોડી દઈ શકો છો. તમારું બિઝનેસ પેજ બની ગયું છે અને આવું દેખાશે. તમે તમારા પેજમાં પેમેન્ટ મેથડ એડ કરવા માંગો છો તો આ વિન્ડો દેખાશે. તમારા દેશ તરીકે ઇન્ડિયાને સિલેક્ટ કરો. તમે જેવા કન્ટિન્યુ બટનને ક્લિક કરશો તો એક વિન્ડો દેખાશે જે તમને તમારા કાર્ડની વિગતો માટે પૂછશે. તમારી કાર્ડની વિગતો ભરો અને સબમિટ ઉપર ક્લિક કરો. ફેસબુક તમારી પેમેન્ટ માહિતીને ભવિષ્યની ખરીદારીઓ માટે સેવ કરશે. તમે તમારા એકાઉન્ટ સેટિંગ્સમાં આ માહિતીને હંમેશા દૂર કરી શકો છો અથવા મેનેજ કરી શકો છો. તમે તમારા પેજને તમારા મિત્રોને સજેસ્ટ કરવા દ્વારા તેને લોકપ્રિય બનાવી શકો છો. તમારા મિત્રોને તમારા પેજને લાઇક કરવાનું આમંત્રણ આપવા માટે બિલ્ડ ઓડિયન્સ ટેબને ક્લિક કરો. ઇન્વાઇટ ફ્રેન્ડ્સ ઉપર ક્લિક કરો. તમારા બધા જ મિત્રોના નામની યાદી દેખાશે. તમે તેમને તમારા ફેસબુક પેજની મુલાકાત લેવા માટે તેમને સિલેક્ટ કરી શકો છો અને આમંત્રણ આપી શકો છો. તમારા પેજ ઉપરના પ્રોફાઇલ પિક્ચરને પેજ ઉપર આપેલ વિવિધ આઇકોન્સને ક્લિક કરવા દ્વારા બદલી શકો છો. સ્ટેટસ મેસેજને પોસ્ટ કરવા માટે સ્ટેટસ હેઠળ બોક્સમાં તમારું કર્સર મૂકવા માટે ક્લિક કરો. તમારો મેસેજ ટાઇપ કરો અને ક્લિક શેર. પોસ્ટ, ફોટો અથવા કોઈ પણ વિગત ઉપર કમેન્ટ કરવા માટે કોમેન્ટ લિંકને ક્લિક કરો. કોમેન્ટ બોક્સમાં કર્સર મૂકવા માટે ક્લિક કરો. તમારી કોમેન્ટ ટાઇપ કરો અને તમારા કીબોર્ડ ઉપર એન્ટરને દબાવો. ફેસબુકમાંથી સાઇન આઉટ થવા માટે ડ્રોપ ડાઉન એરો બટન ઉપર ક્લિક કરો કે જે હોમ પેજના સૌથી ઉપર જમણી બાજુએ દેખાય છે. તમારા ફેસબુક એકાઉન્ટમાંથી બહાર નીકળવા માટે લોગ આઉટ ઉપર ક્લિક. તમારી જાતે પ્રયત્ન કરો. હા, હવે હું ઘણું બધું જાણું છું. સોપાન એ ફેસબુકના હોમ પેજ પર તમારું ઈમેલ આઈડી અથવા ફોન નંબર અને પાસવર્ડ નાખો અને ત્યારબાદ લોગ ઇન પર ક્લિક કરો. સોપાન બે એડ ફોટો અથવા વિડીયો પર ક્લિક કરો અને સ્ટેટસ અપડેટ માટે ફોટો જોડો. સોપાન ત્રણ એક નવી વિન્ડો ખુલશે. તેમાંથી ફોટો પસંદ કરો અને ઓપન પર ક્લિક કરો. સોપાન ચાર ટેક્સ્ટ બોક્સમાં તમારું સ્ટેટસ અપડેટ લખો. સોપાન પાંચ સ્ટેટસ અપડેટને પ્રદર્શિત કરવા માટે પોસ્ટ પર ક્લિક કરો. ચાલો હવે આપણે બીજા એક શક્તિશાળી સોશિયલ નેટવર્કિંગ સેવા કે જેને ટ્વિટર કહેવામાં આવે છે તેના વિશે શીખીએ. ટ્વિટર મારફતે તમે દૂર સુધી પહોંચી શકો છો અને તમારા વિચારોને દુનિયાભરમાં લાખો વાપરનારાઓ સુધી અસરકારક રીતે શેર કરી શકો છો. તે મફત છે અને આંતરવ્યવહાર તથા સક્રિયપણે માહિતીને શેર કરવા માટે ઘણા લોકો દ્વારા વાપરવામાં આવે છે. ટ્વિટરમાં એકાઉન્ટ બનાવવા માટે પહેલા www.twitter.com ઉપર જાઓ અને જરૂરી માહિતી ભરીને સાઇન અપ થાઓ.
એક વખત તમે તમારું એકાઉન્ટ બનાવી લીધું અથવા તેમાં સફળતાપૂર્વક લોગ ઇન થઈ ગયા, તો હવે તમે ટ્વિટર વાપરવાનું શરૂ કરી શકો છો. જો તમે તમારી માહિતીને તમારા ફોલોઅર્સ સાથે શેર કરવા માંગો છો તો કમ્પોઝ ન્યૂ ટ્વીટ ટેક્સ્ટ બોક્સમાં મેસેજને ટાઈપ કરો અને પછી નીચેના ટ્વીટ બટનને ક્લિક કરો. ટ્વીટ્સ માત્ર 140 શબ્દો સુધીની મર્યાદિત હોય છે, તેથી તમારી ટ્વીટ્સને ટૂંકી રાખો. તમે જેની પાસેથી ટ્વીટ મેળવવા માંગો છો તે વ્યક્તિને ફોલો કરવા માટે હોમ પેજમાં ડિસ્પ્લે કરવામાં આવેલા મેન્યુ ટેબને વાપરો અને પછી ફોલો બટન, કે જે હું ટુ ફોલો વિભાગની નીચે પ્રદર્શિત કરવામાં આવેલ છે, તેને ક્લિક કરો. કોઈને યાદીમાં ઉમેરવા માટે તેમની પ્રોફાઇલ ઉપર જાઓ અને ટૂલ બારમાંના વ્યક્તિના આઇકોનને ક્લિક કરો. એડ ઓર રિમૂવ ફ્રોમ લિસ્ટ ને સિલેક્ટ કરો. તમારી યાદી સાથેનું મેનુ દેખાશે. તમે નવી યાદી બનાવવા માટે અથવા મોજૂદ વ્યક્તિને એડ કરવા માટે પસંદ કરી શકો છો. તમારા પ્રોફાઇલ પિક્ચરને એડ કરવા માટે તમારા યુઝરનેમની નીચે ડ્રોપ ડાઉન મેનુના સેટિંગ્સ ઉપર ક્લિક કરો. ત્યારબાદ પ્રોફાઇલ વિકલ્પ ઉપર ક્લિક કરો અને પછી તમારા કમ્પ્યુટર ઉપર કે જ્યાં તમે તમારું પિક્ચર સેવ કર્યું છે ત્યાંથી ફાઇલને સિલેક્ટ કરવા માટે યુઝ ફાઇલ ઉપર ક્લિક કરો. આ પિક્ચર સાઇટ ઉપર તમારા નામ સાથે ડિસ્પ્લે કરવામાં આવશે. તે જેપીજી, જીઆઈએફ અથવા પીએનજી ફાઇલ હશે અને 700 કેબી કરતા નાની હશે. તમે બાકીની પ્રોફાઇલ વિગતો, જેવી કે નામ, સ્થળ અથવા વેબસાઇટને ડિસ્પ્લે કરવામાં આવેલ પેજ ઉપર ભરી શકો છો. જો તમે તમારી ટ્વીટ્સને ફેસબુક ઉપર પોસ્ટ કરવા માંગો છો તો પોસ્ટ યોર ટ્વીટ્સ ટુ ફેસબુક બટન પર ક્લિક કરો, કે જે પ્રોફાઇલ પેજની નીચે આવેલ છે. ટ્વીટ મીડિયા અને પ્રાઇવસી સેટિંગ્સનો રિવ્યુ કરો. તમારા સેટિંગ્સની એકાઉન્ટ ટેબ હેઠળ આની યાદી કરાય છે. લાગુ પડતા ખાનાઓને ચેક કરો અને સેવ ચેન્જીસ બટનને ક્લિક કરો. તમારો પાસવર્ડ સમયાંતરે બદલતા રહો. તમારા એકાઉન્ટને તમારા પાસવર્ડને સમયાંતરે બદલીને સુરક્ષા આપો. આમ કરવા માટે સેટિંગ્સ હેઠળની પાસવર્ડ ટેબ ઉપર ક્લિક કરો. તમારો જૂનો પાસવર્ડ એન્ટર કરો. ત્યારબાદ તમારો નવો બે વખત એન્ટર કરો. જ્યારે પૂરું થઈ જાય ત્યારે ફિનિશ ઉપર ક્લિક કરો. તમે ટ્વિટર ઉપરથી ઇમેલ્સ ક્યારે મેળવવા માંગો છો તે નક્કી કરો. નોટિફિકેશન્સ ટેબ હેઠળ પગલાઓની યાદી છે. તે પગલાઓની પાસે આવેલા ખાનાઓને ચેક કરો કે જેના માટે તમને ઇમેલ્સ મેળવવું ગમે. દરેક પ્રોફાઇલ ડિફોલ્ટ બેકગ્રાઉન્ડ અને કલર સ્કીમ સાથે શરૂ થાય છે. આ પગલાઓ દ્વારા તમે તેને વ્યક્તિગત બનાવી શકો છો. ડિઝાઇન ટેબ ઓફ સેટિંગ્સ ઉપર ક્લિક કરો. તમે આપવામાં આવેલ ઇમેજના કોઈ એક બેકગ્રાઉન્ડને પસંદ કરી શકો છો અથવા બટન કે જે કહે છે ચેન્જ બેકગ્રાઉન્ડ ઇમેજ, તેની ઉપર ક્લિક કરવા દ્વારા તમારું પોતાનું અપલોડ કરી શકો છો. ત્યારબાદ તમારા કમ્પ્યુટર ઉપરથી ફાઇલને અપલોડ કરવા માટે યુઝ ફાઇલને ક્લિક કરો. તમે ચેન્જ ડિઝાઇન કલર્સને ક્લિક કરવા દ્વારા કલર સ્કીમ સાથે પણ રમત કરી શકો છો. ચાલો જોઈએ કે હવે તમારી જાતે જ ટ્વિટર વાપરી શકો છો કે નહીં. સોપાન એક, ટ્વિટરના હોમ પેજમાં તમારું ઈમેલ આઈડી અને ફોન નંબર, યુઝર નેમ અને પાસવર્ડ નાખો અને પછી સાઇન ઇન પર ક્લિક કરો. સોપાન બે, છબી સાથે ટ્વીટ કરવા માટે કમ્પોઝ ન્યૂ ટ્વીટ ટેક્સ્ટ બોક્સમાં તમારો મેસેજ ટાઈપ કરો. સોપાન ત્રણ, એડ ફોટો પર ક્લિક કરો. એક નવી વિન્ડો ખુલશે. ફોટો પસંદ કરો અને ઓપન પર ક્લિક કરો. ફોટો અપલોડ થઈ જશે. સોપાન ચાર, ટ્વીટ બટન પર ક્લિક કરો. હવે રોહન, મને ચોક્કસ ખાતરી છે કે તું ફેસબુક અને ટ્વિટર ખૂબ જ સહેલાઈથી વાપરી શકે છે. ચોક્કસ દીદી, હું ચોક્કસપણે કરી શકું છું. રોહન, શું તું જાણે છે કે એવી પણ કેટલીક વેબસાઇટ્સ છે જે ઘણી બધી માહિતી કે જે તમે વાપરી શકો તે પૂરી પાડે છે? ના દીદી, આ સાઇટ્સ કઈ છે? ભલે,
યુટ્યુબ અને વિકિપીડિયા આ બે લોકપ્રિય વેબસાઇટ્સ છે કે જેની મારફતે તમે માહિતીને શેર કરી શકો છો અથવા મેળવી શકો છો. યુટ્યુબ એ મફત વેબસાઇટ છે કે જે ગૂગલ દ્વારા ચાલે છે. તે વિડીયો શેરિંગ પ્લેટફોર્મ છે જેની સ્થાપના ફેબ્રુઆરી 2015માં કરવામાં આવી હતી. યુટ્યુબ લાખો લોકોને વિડીયોઝ શોધવા, જોવા અને મૂળ રૂપે બનાવેલા વિડીયોઝને શેર કરવા દે છે. યુટ્યુબ ફોરમ પૂરું પાડે છે કે જેથી આખી પૃથ્વી ઉપર લોકો જોડાય, જાણે અને બીજાઓને ઉત્તેજના આપે અને મૂળ સામગ્રી ઉત્પાદકો અને મોટી તથા નાની જાહેરાતોના ડિસ્ટ્રીબ્યુશન પ્લેટફોર્મ તરીકે કામ કરે. યુટ્યુબ ચલાવવા માટે વ્યક્તિ પાસે ઇન્ટરનેટ જોડાણ, એડોબ ફ્લેશ પ્લેયર અને સ્પીકર હોવું જરૂરી છે. પહેલા સ્ટાર્ટ બટનને ક્લિક કરો અને ઇન્ટરનેટ એક્સપ્લોરરને ખોલો. ત્યારબાદ એડ્રેસ બારમાં www.youtube.com ટાઈપ કરો અને ગો બટનને ક્લિક કરો અથવા એન્ટરને દબાવો. યુટ્યુબ વેબ પેજીસ લોડ થશે. તમે સર્ચ બારને પેજના મથાળે જોઈ શકશો. હવે સર્ચ આઇટમ્સને ટાઈપ કરો અથવા કીવર્ડ્સને સર્ચ કરો અને સર્ચ બટન ઉપર ક્લિક કરો અથવા એન્ટરને દબાવો. સ્ક્રીન સર્ચ વિગતની વિડીયો લિંક્સની યાદી જોવા મળશે. ત્યારબાદ સંબંધિત વિડીયોને જોવા માટે લિંક ઉપર ક્લિક કરો. તમે જુઓ છો કે સિલેક્ટ કરેલ વિડીયો વિડીયો પ્લેયર ઉપર જોવા મળે છે. તમે વિડીયો પ્લેયરની નીચે ઘણા બધા કંટ્રોલ્સ જેવા કે પ્લે, પોઝ, વોલ્યુમ, મ્યુટ, કુલ સમય, ચેન્જ ક્વોલિટી અને ફૂલ સ્ક્રીન જોવા મળે છે. તમને વિડીયોની નીચે વિડીયો ઉપર વિગતો અને કોમેન્ટ્સ જોવા મળે છે. તમારે યુટ્યુબ ઉપર લોકપ્રિય અને સામાન્ય વિડીયોઝને જોવા માટે એકાઉન્ટની જરૂર નથી, પરંતુ પ્રાઇવેટ વિડીયોઝ જોવા માટે તમારી પાસે લોગિન એકાઉન્ટ હોવું જરૂરી છે. તમારું ગૂગલ એકાઉન્ટ વાપરીને યુટ્યુબમાં સાઇન ઇન થવા માટે યુટ્યુબ વેબ પેજના જમણા હાથના ખૂણાએ ઉપર સાઇન ઇન બટન ઉપર ક્લિક કરો. ગૂગલ સાઇન ઇન પેજ દેખાશે. હવે તમારું ઈમેલ અને પાસવર્ડ ટાઈપ કરો અને સાઇન ઇન બટનને ક્લિક કરો. જો તમારી પાસે ગૂગલ એકાઉન્ટ નથી તો પછી તમારે તે બનાવવાની જરૂર પડશે. યુટ્યુબ પેજ દેખાશે. સર્ચ બોક્સ પછીના અપલોડ બટનને ક્લિક કરો. પહેલી વખત વાપરનાર માટે તે તમને તમારી ચેનલ સેટઅપ કરવા માટે અને કેટલીક વ્યક્તિગત માહિતી જેવી કે જાતિ અને જન્મ તારીખ પૂછશે. તે વિગતો ભરી દો અને કન્ટિન્યુ અને અપલોડ બટન ઉપર ક્લિક કરો. ત્યારબાદ સિલેક્ટ ફાઇલ્સ ટુ અપલોડ લિંક ઉપર ક્લિક કરો. હવે તમારા કમ્પ્યુટર ઉપરથી બ્રાઉઝ કરો અને તમે જે વિડીયો અપલોડ કરવા માંગો છો તે વિડીયોને સિલેક્ટ કરો. ઓપન બટનને ક્લિક કરો. તમે જોશો કે અપલોડિંગ શરૂ થયું છે અને તેની પ્રગતિ વેબ પેજ ઉપર ડિસ્પ્લે કરવામાં આવે છે. જ્યારે અપલોડિંગ પૂરું થઈ જાય છે ત્યારે અપલોડ કમ્પ્લીટ એવો એક મેસેજ દેખાય છે અને વિડીયોની લિંક પણ ડિસ્પ્લે કરવામાં આવે છે. તમે વિડીયોને બાદમાં યુટ્યુબ ઉપર જોઈ શકો છો. તમે ટાઇટલ અને વર્ણન એડ કરી શકો છો અને ડિસ્પ્લે કરવામાં આવેલ પેજમાં વિડીયોનું પ્રાઇવસી સેટિંગ પણ સેટ કરી શકો છો. એક વખત વિડીયો અપલોડ થઈ જાય ત્યારબાદ તમે પ્રાઇવસી સેટિંગ બદલી શકો છો અથવા વિડીયો મેનેજર વાપરીને વિડીયોને ડિલીટ પણ કરી શકો છો. પહેલા વિડીયો મેનેજર ઉપર ક્લિક કરો. ત્યારબાદ જે વિડીયો ડિલીટ કરવાનો છે તેના ઉપર ક્લિક કરો. ત્યારબાદ એક્શન મેનુ ઉપર ક્લિક કરો અને ડિલીટને સિલેક્ટ કરો. કન્ફર્મેશન મેસેજ ડિસ્પ્લે કરવામાં આવશે. યસ ડિલીટ બટન ઉપર ક્લિક કરો અને તમારો વિડીયો ડિલીટ થઈ જશે. ચાલો આપણે જોઈએ કે હવે તું યુટ્યુબ વાપરી શકે છે કે નહીં. ચોક્કસ. સોપાન એક, યુટ્યુબના હોમ પેજમાં સાઇન ઇન પર ક્લિક કરો. સોપાન બે, ગૂગલ એકાઉન્ટ પેજ દેખાશે. તમારો જીમેલ આઈડી અને પાસવર્ડ નાખો અને પછી સાઇન ઇન પર ક્લિક કરો. સોપાન ત્રણ, વિડીયો અપલોડ કરવા માટે અપલોડ બટન પર ક્લિક કરો. સોપાન ચાર, સિલેક્ટ ફાઇલ પર ક્લિક કરો. સોપાન પાંચ, જે વિડીયોને તમે અપલોડ કરવા માંગો તેને પસંદ કરો અને ઓપન બટન પર ક્લિક કરો.
અપલોડિંગ થવાનું શરૂ થઈ જશે. સો 5-6 તમારું એકાઉન્ટ બંધ કરવા માટે સાઇન આઉટ પર ક્લિક. ચાલો હવે વિકિપીડિયા વિશે શીખીએ. વિકિપીડિયા એ વેબ એપ્લિકેશન છે કે જે વિગતને કે જે વેબસાઇટ ઉપર મૂકવામાં આવી છે તેને કોઈને પણ વાંચવા અથવા એડિટ કરવા દે છે. માહિતીનો ઉપયોગ કરવા માટે વિકિપીડિયા વાપરવાના પગલાઓ નીચે મુજબ છે. પહેલા વિકિપીડિયા વેબસાઇટ www.wikipedia.org ઉપર જાઓ. ત્યારબાદ સર્ચ બારમાં ટેક્સ્ટને ટાઈપ કરો, ભાષા પસંદ કરો અને પછી એરો બટનને દબાવો. ત્યાર પછીનું પેજ તમારે જે જરૂરી માહિતી છે તેને પ્રદર્શિત કરશે. પેજના ઉપરના ભાગમાં પેજની અનુક્રમણિકા આપેલી હોય છે, જેમાં પેજના દરેક વિભાગ માટે હાઇપરલિંક્સ હોય છે. તમે ચોક્કસ વિભાગને ક્લિક કરીને સીધા જ તે વિભાગમાં જઈ શકો છો. સામાન્યપણે બધા જ પેજમાં સી ઓલ્સો હોય છે, જ્યારે છેલ્લેથી બીજા વિભાગમાં કે જ્યાં સંબંધિત લિંક્સ ડિસ્પ્લે કરવામાં આવેલી હોય છે, અને રેફરન્સીસ એ છેલ્લો વિભાગ હોય છે જ્યાં સંબંધિત આર્ટિકલ્સ માટે વિવિધ લિંક્સ આપેલી હોય છે. વિકિપીડિયામાં આર્ટિકલને એડિટ કરવાના પગલાં આ છે. પહેલા જો તમે ખાતાધારક યુઝર છો તો સાઇન ઇન થાઓ અથવા એકાઉન્ટ બનાવો. સફળ સાઇન ઇન થયા બાદ એડિટ લિંકને ક્લિક કરો. હવે તેનાથી એડિટિંગ વિન્ડો ખુલશે, જેમાં તે પેજ માટે ટેક્સ્ટ હશે. તેમાં કંઈક ટાઈપ કરો અથવા તમને જે ટેક્સ્ટ ત્યાં જોવા મળે છે તેમાં ફેરફાર કરો. જો તમને પેજની છેક ઉપર એડિટ વિકલ્પ જોવા મળતો નથી તો તેનો અર્થ એમ કે ખરાબ ફેરફારોની મોટી ઘટનાઓને કારણે કદાચ તે પેજને એડિટ કરવાથી બચાવેલો છે. જો તમે આર્ટિકલના એક ભાગમાં નાનો ફેરફાર કરો છો તો તે વિભાગની બાજુમાં આવેલા એડિટ લિંકને ક્લિક કરો. આનાથી તમને આર્ટિકલના એક ભાગને આખા આર્ટિકલને ખોલ્યા વગર ફેરફાર કરવા દેવામાં આવશે. પેજની નીચે આવેલા ખાનામાં એડિટ સમરીમાં તમારા ફેરફારને હવે ટૂંકમાં સમજાવો. તમારા ફેરફારોને શો પ્રિવ્યુ ચેન્જીસ બટનને ક્લિક કરવા દ્વારા જુઓ. તમને એક વખત તમારા કામ સાથે સંતોષ થઈ જાય ત્યારબાદ સેવ પેજ બટનને દબાવો. કેટલીક બાબતો છે કે જેને તમારે વિકિપીડિયામાં પેજ બનાવતા પહેલા યાદ રાખવી જોઈએ. પેજ બનાવતા પહેલા મોજૂદ આર્ટિકલ માટે સર્ચ કરો. આર્ટિકલ બનાવતા પહેલા તે જ ટોપિક ઉપર આર્ટિકલ છે કે નહીં તેની ખાતરી કરી લો. કદાચ બીજા થોડા અલગ નામે પણ હોય. તમે જેના વિશે લખો છો તેના વિશે માહિતીના સ્ત્રોતો એકઠા કરો. વિકિપીડિયાના WPCITE પેજ ઉપર સોર્સિંગ આર્ટિકલ્સની રીતો માટે વિગતવાર સૂચનાઓ જોઈ શકો છો. આ ટોપિક સંબંધી પેજ બનાવવા માટે વિકિપીડિયા અનુમતિ આપતું નથી. વેપાર માટે તમારા ઉત્પાદનની જાહેરાત, મૂળભૂત સંશોધન માટે વ્યક્તિગત નિબંધ, પૂરતી છણાવટ વગર બિન નોંધપાત્ર ટોપિક્સ, સીધી કે આડકતરી રીતે તમારા સંબંધી લેખ, વ્યક્તિ અથવા સંસ્થા ઉપર હુમલો, તરફદારી અને વિવાદાસ્પદ ટોપિક્સ, સ્થાનિક રસના લેખો, બ્રેકિંગ ન્યૂઝની ઘટનાઓ. વિકિપીડિયામાં તમારા આર્ટિકલ્સના ફાળા માટેની કેટલીક ટિપ્સ અહીંયા છે. વેપારિક ભાષા વાપરશો નહીં. તમે જે કંઈ પણ વિગત એડ કરો અથવા એડિટ કરો તેમાં પક્ષપાત વગરનું અને હેતુપૂર્વકનું વલણ દાખવો. ક્લાયન્ટ અથવા ટોપિક સંબંધી તમારો સંબંધ જાહેર કરો. વ્યક્તિગત એકાઉન્ટ્સ વાપરીને પેજ બનાવો. મદદ મેળવો. આવા જ પ્રકારના લેખ ઉપર જેણે કામ કર્યું છે તેની મદદ મેળવો અથવા લેખના વિષય માટે વિચારોને સુપ્રત કરો. વિકિપીડિયામાં પેજ બનાવવા માટેના સ્ટેપ્સ આ મુજબ છે. પહેલા જો તમે મોજૂદ યુઝર છો તો તમારા એકાઉન્ટમાં સાઇન ઇન થાઓ અથવા નવું એકાઉન્ટ બનાવો જો તમે યુઝર નથી. સર્ચ બોક્સમાં તમારા આર્ટિકલના મથાળાને ટેપ કરો. સર્ચ પેજ રિપોર્ટ કરશે કે યુ મે ક્રિએટ ધ પેજ, જેના પછી લેખનું નામ લાલ અક્ષરે બતાવેલું હશે. ત્યારબાદ તમે આર્ટિકલ બનાવવાની શરૂઆત કરવા માટે લાલ આર્ટિકલના નામને ક્લિક કરી શકો છો. તે ખાલી એડિટ કરવાની વિન્ડો ખોલશે. પેજની ઉપર પ્રદર્શિત થતી સૂચનાઓને વાંચો અને પછી વિન્ડોમાં વિગતને લખવાનું શરૂ કરો.
હવે એડિટ સમરી ખાનામાં પેજની નીચે તમારા ફેરફારોને ટૂંકમાં સમજાવો. શો પ્રિવ્યુ બટનને ક્લિક કરવા દ્વારા તમે તમારા ફેરફારોનો પ્રિવ્યુ કરી શકો છો. જો તમે તમારા ફેરફારોને જે ટેક્સ્ટ તમે બદલી છે તેની સાથે સરખાવવા માંગો છો તો શો ચેન્જીસ બટનને દબાવો. તમને એક ચાલો આપણે જોઈએ કે તને હવે વિકિપીડિયા વાપરતા આવડે છે કે નહીં. ઓકે, સો પાન એક. વિકિપીડિયાના હોમ પેજમાં તમારી લાગુ પડતી ભાષા પસંદ કરો. સોપાન બે, લોગ ઇન પર ક્લિક કરો અને યુઝર નેમ અને પાસવર્ડ ઉમેરો. સોપાન ત્રણ, સર્ચ બોક્સમાં તમારા આર્ટિકલનું શીર્ષક ટાઈપ કરો કે જેનાથી ખાતરી કરી શકાય કે આવું જ બીજું ટાઇટલ પહેલેથી હાજર નથી. સોપાન ચાર, જો પેજ હાજર ન હોય તો લાલ કલરમાં પ્રકાશિત થતા આર્ટિકલ નામ પર ક્લિક કરો અને તમારો આર્ટિકલ બનાવવાનું શરૂ કરો. સોપાન પાંચ, હવે લખાણ ઉમેરવા માટેની ખાલી વિન્ડો દેખાશે. આ વિન્ડોમાં તમારું વિષય વસ્તુ લખવાનું શરૂ કરો. સોપાન છ, તમારો આર્ટિકલ પ્રદર્શિત કરવા માટે સેવ પેજ દબાવો. તમારું પેજ તૈયાર થઈ જશે. મને ચોક્કસ ખાતરી છે કે હવે તું યુટ્યુબ અને વિકિપીડિયા વિશે ઘણું બધું જાણે છે. તાજું કરવા માટે ચાલો આપણે આ પ્રવૃત્તિ કરીએ. બીજી પણ અન્ય ઘણી રીતો કે જે થકી તમે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે સંપર્કમાં રહી શકો છો, આ થઈ શકે છે વોટ્સએપ મારફતે. દીદી, વોટ્સએપ શું છે? વોટ્સએપ એ જાહેરાત મુક્ત મોબાઈલ મેસેજિંગ એપ છે કે જે યુઝરને ટેક્સ્ટ તથા મીડિયા મેસેજને ઇન્ટરનેટ ડેટા પ્લાન અથવા વાઇફાઈ મારફતે આદાન પ્રદાન કરવા દે છે. યુઝર એસએમએસ માટે પૈસા આપવાના હોતા નથી, પરંતુ કંપની એપ વાપરવા બદલ વાર્ષિક ન જીવા દર વસૂલ કરે છે. તમારા ફોનમાં વોટ્સએપ વાપરવા માટે નીચેના પગલાઓને અનુસરો. પહેલા તમારા સ્માર્ટફોન અથવા ટેબ્લેટમાં મેનુ વિકલ્પમાં જાઓ. મેનુમાં પ્લે સ્ટોર વિકલ્પ ઉપર ટપારો. તમે ઓન સ્ક્રીન મેનુને નેવિગેટ કરવા દ્વારા એપ્સ અને વિગતને શોધી શકો છો, જેમાં સામેલ છે એપ્સ, પુસ્તકો, ફિલ્મો અને રમતો. હવે ડિસ્પ્લે કરવામાં આવેલા વિકલ્પોમાંથી એકને ક્લિક કરો. હવે સર્ચ બારમાં વોટ્સએપ ટાઈપ કરો. એપ્લિકેશન્સની યાદી દેખાશે. સાચું એપ્લિકેશન શોધો અને પછી તેના ઉપર ક્લિક કરો. હવે તમારા સ્માર્ટફોન ટેબ્લેટ ઉપર વોટ્સએપ ઇન્સ્ટોલ કરવા માટે ઇન્સ્ટોલ બટનને ક્લિક કરો. હવે વોટ્સએપ ખોલવા માટે તેના આઇકોનને ક્લિક કરો. હવે તે તમને તમારો ફોન નંબર ચકાસણીના હેતુ માટે એન્ટર કરવા માટે પૂછશે. તેને એન્ટર કરો અને પછી ઓકે બટન દબાવો. હવે તમારું નામ એન્ટર કરો અને જો તમે ઈચ્છો છો તો પ્રોફાઇલ ફોટો અપલોડ કરો અને પછી નેક્સ્ટને દબાવો. વોટ્સએપ એ આપોઆપ જ તમારા બધા જ કોન્ટેક્ટ્સની યાદી કે જેમની પાસે વોટ્સએપ તેમના સાધનમાં હશે તેમને ઇમ્પોર્ટ કરશે. સર્ચ બારમાં કોન્ટેક્ટ કે જેની સાથે તમે ચેટ કરવા માંગો છો તેને સર્ચ કરો અને પછી તે કોન્ટેક્ટ ઉપર ક્લિક કરો. હવે બાજુ પરની સ્ક્રીન દેખાશે. તમે તમારો મેસેજ સ્ક્રીનની નીચે આપવામાં આવેલા બોક્સમાં ટાઈપ કરી શકો છો. ઇમોજી મેસેજને નીચે ડાબે ખૂણે આપેલા બટનને વાપરીને ઇન્સર્ટ કરી શકો છો. ઓડિયો મેસેજ નીચે જમણે ખૂણે આપેલા બટનને વાપરીને મોકલી શકાય છે. હવે વિડીયોઝ, ફોટોઝ, તમારું હાલનું લોકેશન અને કોન્ટેક્ટ્સને સેન્ડ કરવા માટે સૌથી ઉપરના જમણા બટનને ક્લિક કરો અને તમારી અગ્રિમતા અનુસાર વિકલ્પ પસંદ કરો. હવે એપ્લિકેશનના અન્ય ફીચર્સ વાપરવા માટે તમારા સ્માર્ટફોનના જમણા અથવા ડાબા બટનને ક્લિક કરો અને આપવામાં આવેલ સ્ક્રીન દેખાશે. જો તમે કોઈ વ્યક્તિ સાથે ચેટ શરૂ કરવા માંગો છો તો ન્યૂ ચેટ બટન ઉપર ક્લિક કરો.
એક જ વખતે એક સાથે ચેટ કરવા માટે ન્યૂ ગ્રુપ બટનને ક્લિક કરો કે જેથી બે કે બેથી વધુ લોકોનું ગ્રુપ બને. એકથી વધુ મેળવનારાઓને એકનો એક જ મેસેજ મોકલવા માટે ન્યૂ બ્રોડકાસ્ટ લિસ્ટ ઉપર ક્લિક કરો. કોન્ટેક્ટ લિસ્ટ ઉપર જવા માટે કોન્ટેક્ટ બટન ઉપર ક્લિક કરો. જો તમે તમારા સ્ટેટસને અપડેટ કરવા માંગો છો તો સ્ટેટસ બટનને ક્લિક કરો. બાજુની સ્ક્રીન દેખાશે. બાય ડિફોલ્ટ આપવામાં આવેલા કોઈ એક સ્ટેટસને તમે પસંદ કરી શકો છો અથવા તમે તમારું પોતાનું કોઈ એક લખી શકો છો. જો તમે તમારું સેટિંગ્સ બદલવા માંગો છો તો પછી સેટિંગ્સ બટનને ક્લિક કરો ને બાજુની સ્ક્રીન દેખાશે. વધુ માહિતી શોધવા માટે હેલ્પ બટન ઉપર ક્લિક કરો. તમારું નામ અને પ્રોફાઇલ ફોટો બદલવા માટે પ્રોફાઇલ બટન ઉપર ક્લિક કરો. પ્રાઇવસી સેટિંગ્સ, પેમેન્ટ ચૂકવવા માટે, નંબર બદલવા માટે, એકાઉન્ટ ડિલીટ કરવા માટે અને નેટવર્કનો વપરાશ જાણવા માટે એકાઉન્ટ બટન ઉપર ક્લિક કરો. તમારું ચેટિંગ નોટિફિકેશન્સ અને કોન્ટેક્ટ સંબંધિત સેટિંગ્સ બદલવા માટે ચેટ સેટિંગ્સ, નોટિફિકેશન્સ અને કોન્ટેક્ટ બટન ઉપર ક્લિક કરો. ચાલો આપણે જોઈએ કે શું તું હવે વોટ્સએપ તારી જાતે જ વાપરી શકે છે કે નહીં. ચોક્કસ. સોપાન એક, તમારા મોબાઇલ ફોન અથવા ટેબ્લેટમાં વોટ્સએપ આઇકોન પર ક્લિક કરો, જ્યાં તમારા સંપર્કો અર્થાત કોન્ટેક્ટની યાદી દેખાશે કે જેઓ વોટ્સએપનો ઉપયોગ કરે છે. સોપાન બે, જેની સાથે તમે ચેટ કરવા માંગો છો તે નામ પર ક્લિક કરો. એક મેસેજિંગ વિન્ડો ખુલશે. સોપાન ત્રણ, મેસેજ ટાઈપ કરો અને સેન્ડ પર ક્લિક કરો. સોપાન ચાર, વિડિયો અથવા ફોટો મોકલવા માટે ચેટ ઓન સ્ક્રીનના ઉપરના ભાગે અટેચ આઇકોન પર ક્લિક કરો. સોપાન પાંચ, ગેલેરી બોક્સ ખુલશે. મોકલવા માંગો છો તેવો વિડિયો અથવા ફોટો પસંદને ક્લિક કરો. ત્યારબાદ આપમેળે ફાઇલ મોકલવાનું શરૂ થઈ જશે. તેથી રોહન, હવે તું જોઈ શકે છે કે ઓનલાઈન સોશિયલ નેટવર્કિંગ સેવા સંદેશા વ્યવહાર માટે વાપરવી કેટલી સરળ છે. તેમ છતાં કેટલાક કાયદાકીય મુદ્દાઓ છે કે જે આ સાઇટ્સના ગેરઉપયોગ બદલ ઉદ્ભવે છે. ખરેખર કેવા પ્રકારના કાયદાકીય મુદ્દાઓ? સોશિયલ નેટવર્કિંગ સંબંધી કાયદાકીય મુદ્દાઓ ઓનલાઈન પ્રવૃત્તિ અથવા ગફલત છે કે જે કાયદાકીય અને ગુનાહિત જવાબદારી ઉભી કરવા માટે પરિણમે છે. સોશિયલ નેટવર્કિંગ મીડિયા ઇન્ડિયાઝ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000, આઈટી એક્ટ 2000ની અંદર ઇન્ટરમીડિયરી બતાવાય છે. આમ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ વિવિધ પ્રવૃત્તિઓ અથવા ગફલતો કે જે ફાયદા હેઠળ સમાજને પાત્ર છે તેને માટે જવાબદાર છે, કે જે સજાને પાત્ર છે તેને માટે જવાબદાર છે. દાખલા તરીકે, સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઓનલાઈન IPRS ભંગ, ભારતમાં ઓનલાઈન કોપીરાઇટ ભંગ માટે જવાબદાર છે. કેટલીક બિનકાયદાકીય પ્રવૃત્તિઓ કે જે સોશિયલ મીડિયા સાથે સંકળાયેલી છે તે નીચે મુજબ છે. વાણી સ્વતંત્રતા, શોધ અને ઝૂંટવી લેવાના મુદ્દાઓ, કોપીરાઇટ ભંગ અને અન્ય બૌદ્ધિક હકો, વ્યક્તિગત પબ્લિસિટી અને પ્રાઇવસીના હકોનો ભંગ, અપમાનજનક અથવા વાંધાજનક વિગત અથવા વિધાનો. ભારતીય બંધારણ પાસે થોડા નિયમો અને નિયંત્રણો છે જેને કલમ 66A ના IT કાયદા હેઠળ આવરી લેવાયા છે. નિયમોના ભંગ બદલ કોઈપણ વ્યક્તિ કમ્પ્યુટરના સ્ત્રોત અથવા સંદેશા વ્યવહારના સાધનની કોઈપણ માહિતી મોકલે કે જે સંપૂર્ણપણે વાંધાજનક હોય અથવા જે હલકી કક્ષાની હોય, કોઈપણ માહિતી કે જે તે જાણે છે કે ખોટી છે પરંતુ ગુસ્સો પેદા કરવા માટે, અસુવિધા ઊભી કરવા માટે, ખતરો ઊભો કરવા, અડચણ ઊભી કરવા, અપમાન કરવા, ઈજા પહોંચાડવા, ગુનાહિત ઈરાદાથી, દુશ્મનાવટથી, ધિક્કારથી, ભૂંડી ઈચ્છાથી સતતપણે કમ્પ્યુટરના સ્ત્રોત અથવા સંદેશા વ્યવહારના સાધનથી મોકલે,
કોઈ પણ ઇલેક્ટ્રોનિક મેલ અથવા ઇલેક્ટ્રોનિક મેલ મેસેજ ગુસ્સો અથવા અસુવિધા ઉભી કરવા અથવા આવા સંદેશની અસલિયત વિશે મોકલનારને અથવા મેળવનારને છેતરવા અથવા ગેરમાર્ગે દોરવા મોકલવામાં આવે તો એક સમય માટે જેલની સજા કે જે દંડ સાથે 3 વર્ષ સુધી લંબાવી શકાય છે તેવી શિક્ષાને પાત્ર છે. દીદી, હું નહોતો જાણતો કે સ્માર્ટફોન અથવા ટેબ્લેટથી આટલા બધા કામ કરી શકાય છે. આ ખૂબ જ આશ્ચર્ય પમાડનારું છે. હા રોહન, અત્યાર સુધી તે મેસેજિંગ સેવાઓ વિશે ઘણું શીખ્યું. ચાલો આપણે આ પ્રવૃત્તિમાં ભાગ લઈએ.